બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરતની, સુરતમાં માત્ર 15 મહિનામાં સુરતની મનસીએ વર્લ્ડવાઇડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. બેર કેવું બોલે? કેવું બોલે બેર? પછી કેટ? કુકુવર? કાઉ? ક્રો? ડોગ? ડક? એલિફેન્ટ? એલિફેન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? પછી ગૂસ કેવું બોલે? પછી લાયન કેવું બોલે? લાયન? સુરતની 7 વર્ષની માનસરીનો અનોખો વર્લ્ડ રેકોર્ડ. માનસરી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તેની ઉંમર માત્ર 15 મહિના છે અને આ ઉંમરે જ્યારે બાળકો કંઈ સારી રીતે બોલી શકતા નથી ત્યારે માનસરીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 1.15 મહિનાને માનસરી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેને વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આટલી નાની ઉંમરે તે 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલે છે, એટલે કે મિમિક્રી કરી શકે છે. જ્યારે પણ તેને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે ત્યારે તે તરત જ તેમને અવાજ બતાવે છે, એટલે કે મિમિક્રી કરે છે. ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો મિમિક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઇલ્ડ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલું છે. માનસરીની માતા અને દાદી બંને શિક્ષકો છે. જ્યારે માનસરી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવે છે ત્યારે તે તેમનો અવાજ ત્યાંથી સાંભળતી હોય છે અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા. ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ના આપી શકે પણ તે તેમના અવાજો સહેલાઈથી મિમિક્રી કરી શકે છે. આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ બાળકે એક સાથે 20 પશુ પક્ષીઓના અવાજ નથી કાઢ્યો, એટલે જ તેને આ રેકોર્ડ બનાવ્યો છે. માનસરીને ગરબાના પણ અનેક સ્ટેપ આવડે છે. માતા જાનકી રાવલે જણાવ્યું હતું કે મારી દીકરી માનસરી રાવલ વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી વર્લ્ડ રેકોર્ડ કેક કર્યો છે, જેમાં 15 મહિનાની ઉંમરમાં 87 સેકન્ડમાં 20 પ્રાણીઓના અવાજ મિમિક્રી કર્યા છે. उसने 15 महीने की एज पर 87 सेकेंड्स में 20 एनिमल्स के साउंड्स मिमिक करके वर्ल्ड रिकॉर्ड बनाया है. दिस इज हर अचीवमेंट. और कैसे रुचि आई अगर वो बताऊं तो वो 9-10 महीने की थी अराउंड. और हमारा एक रूटीन रहा है कि वो उनकी दादी के साथ जब भी सुबह उठती है तो उनकी दादी जो हमारी सोसाइटी में बर्ड्स आते हैं तो वो उनको दिखाती है सुबह सुबह, तो बहुत सारे बर्ड्स आते हैं तो वो उनकी आवाज उनको सिखाते थे उनकी दादी. और ऐसे ही खेलते खेल में वो आवाज वो सामने से मिमिक करने लगी. और फिर जैसे उसको कभी क्रो दिखता था तो वो बहुत छोटी थी, जैसे 9-10 महीने की, तो वो क्रो ऐसा बोल नहीं सकती थी. तो वो क्या करती थी कि क्रो का 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 ऐसे साउंड बताती थी अपनी दादी को. तो फिर हमें धीरे धीरे पता चला कि यस, वो हर एक एनिमल बर्ड को उसके साउंड से पहचानती है. तो फिर हमने भी धीरे धीरे उसको बुक्स का भी बड़ा शौक है, तो बुक्स में से हम उसको एनिमल्स दिखाते थे और उसकी साउंड बताते थे और तो उसको और ज्यादा इंटरेस्ट आने लगा. एक जगह बैठ नहीं पाती तो कैसे आपने रिकॉर्ड बनाया? जी, तो जैसे पहले तो हम उसको जो भी एनिमल बर्ड के नाम बोलते थे तो वो तुरंत उनका साउंड करती थी. पर जैसे ही वो 1 साल की हुई, 1 साल 3 महीने की हुई, तो थोड़ा चलना सीख गई, दौड़ती थी घर पे. तो उसको एक जगह पे बिठाना वॉज अ बिग टास्क. तो और जब रिकॉर्ड हमने अप्लाई किया तो वहां के रूल्स में उनको जो 87 सेकेंड्स से उसी में उसको बुलवाना था. तो 87 सेकेंड्स तक उसको बिठाना वही हमारे लिए बहुत मुश्किल था. तो इसके लिए हमने ये ट्राई किया कि उसको एनिमल्स की पिक्चर दिखाते थे और उसका नाम हम बताते थे और वो सामने से फिर उसका साउंड करती थी. અત્યારે તેની સિદ્ધિ છે. માનસરી જ્યારે 9-10 મહિનાની હતી પ્રાણીઓના અવાજ કાઢવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે તે પશુ પક્ષીઓના નામ ભલે ના લઈ શકે પરંતુ તમામનો અવાજ કાઢી શકે છે. જાનવી રાવલ માતા એમએ જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે. તો જ્યારે માનસરી સવારે ઉઠે છે ત્યારે તેની દાદી તેને બાલ્કનીમાં લઈ જઈ બધું બતાવે, તેની દાદી રમાતા રમાતા શીખવાડે. ધીરે ધીરે એવું બનવા લાગ્યું કે એને પ્રાણીના નામ બોલતા નહીં આવડે, એ તેમના અવાજ કાઢીને જાણતે
કાગડો દેખાય તો કાકા બોલતી, જેથી તેમને આઈડિયા આવ્યો કે એને કાગડો દેખાયો છે. ત્યારે એમને ખબર પડી કે દરેક પ્રાણીના તેમના અવાજ થકી ઓળખે છે. જાનકી રાવલ માતા સાથે તેઓ જણાવ્યું હતું કે આપણે બાળક જ્યારે નાનું હતું ત્યારે ખૂબ જ મૂડી હોય છે, એ આખો દિવસ ઘરમાં ફરતું હોય છે. માનસરીને પણ ઉંમર જ્યારે એક વર્ષ ઉપર થઈ તો તેને એક જગ્યાએ બેસાડી રાખવું અમારી માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યો ત્યારે રૂલ્સ પ્રમાણે અમુક સેકન્ડમાં જ એને પાસે બોલાવડાવવાનું હોય એમ એવો આઈડિયા કર્યો કે એને બેસાડવા માટે અમે એનિમલ્સ ફોટા બતાવતા હતા. ફોટા બતાવીને હું નામ કહેતી અને તેમનો અવાજ કરતી હતી, એટલે કે મિમિક્રી કરતી, એટલે ફોટાના ક્રેઝ અને ઇન્ટરેસ્ટમાં એ બેસી રહેતી, એ અમારા માટે ટાસ્ક રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ZSTV સુરત.